ભારત છોડો યાત્રા લઈને ભારત ભ્રમણ પર નીકળેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા ગુજરાત રાજ્યમાં ત્રીજો દિવસ નર્મદા જિલ્લામાં પ્રવેશી. તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલનું આગમન થતાં તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળા પ્રવેશેલી આ યાત્રામાં કોંગ્રેસ અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો પણ યાત્રામાં જોડાયા. કોંગ્રેસી કાર્યકરો આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સંતોષ ચાર રસ્તાથી સફેદ ટાવર હરસિદ્ધિ મંદિર સુધી યાત્રા રોડ શોમાં ફેરવાઈ ગઈ હતી. આજુબાજુના લોકો રાહુલ ગાંધીને જોવા માટે ઉમટ્યા હતા. રાહુલ ગાંધી હાથ લાવી સૌનું અભિવાદન ઝીલ્યું. વડિયા જકાતનાકા, ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, કાલાઘોડા, કુંવરપરા, વીરપોર ચોકડી, ખામર ચોકડી, મૂવી ચોકડી, નેત્રંગ ખાતે પહોંચી આગળ વધી હતી. ટૂંકમાં એવું કહી શકાય કે છોટાઉદેપુર લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા મહત્વની ગણાય છે. ખાસ કરીને કોંગ્રેસના નેતા નારાયણ રાઠવા ભાજપામાં જોડાયા હતા. નાંદોદ તાલુકો પણ છોટાઉદેપુર લોકસભામાં આવતો હોવાથી નર્મદા કોંગ્રેસમાં રાહુલ ગાંધીના આગમનથી પ્રાણ ફૂંકાયો હતો. એ ઉપરાંત ભરૂચ છોટાઉદેપુર કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આપે એવો કોઈ નેતા હજુ સુધી મેદાનમાં આવ્યો નથી, ત્યારે કદાચ રાહુલ ગાંધીની આ યાત્રા તેઓની મહત્વની ગણાઈ રહી છે. હવે એ જોવાનું રહ્યું કે નર્મદામાંથી પસાર થયેલી રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ અને છોટાઉદેપુર બેઠકને કેટલો ફાયદો કરાવશે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.